हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં ઘર્ષણ એ બધું કમ્પ્લીટ થયા બાદ હવે મેઇન ટોપિક આવે છે, એ જોઈએ. નિયમિત વર્તુળાકાર ગતિ અને જરૂરી કેન્દ્રગામી બળ અને એક જ મિનિટ. જરૂરી કેન્દ્રગામી બળ નું સૂત્ર મેળવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નિયમિત વર્તુળાકાર ગતિ આપણે ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, બરોબર છે? અને એના ઉપરથી જ આપણે કેન્દ્રગામી બળનું સૂત્ર મેળવવાનું છે. કેન્દ્રગામી બળ એટલે કેન્દ્રને અનુલક્ષીને કોઈ પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય, વર્તુળમય ગતિ કરતો હોય, તો એવા કેન્દ્રમાંથી લાગતા બળને કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે. સમજાય વિદ્યાર્થી મિત્રો કેન્દ્રગામી બળ? ત્યારબાદ કેન્દ્રગામી પ્રવેગ, એ ઓલરેડી આપણે પેલા પણ જોઈ લીધું છે. કેન્દ્રગામી પ્રવેગ એ આપણે જોઈ લીધો છે, તો પ્રવેગ ખબર છે તો બળ મળી જાય ને, એફ બરાબર એમ. પ્રવેગનું સૂત્ર આપણે ઓલરેડી ચોથા ચેપ્ટરમાં જ જોઈ લીધું છે, વી સ્ક્વેર બાય આર. તો એના દ્વારા આપણે આગળ થઈ શકશે, દળ વડે પ્રવેગનો ગુણાકાર કરશું એટલે. ચાલો તો હવે આર ત્રિજ્યા ના અથવા તો આર ત્રિજ્યા વાળા વર્તુળાકાર પથ પર નિયમિત ઝડપ વી નિયમિત ઝડપ વી થી ગતિ કરતા એમ દળના પદાર્થનો એમ દળના
પદાર્થનો પ્રવેગ, એમ દળના પદાર્થનો પ્રવેગ વી સ્ક્વેર બાય આર છે. પ્રવેગ વી સ્ક્વેર બાય આર છે, એ તો આપણે ચેપ્ટર નંબર 4 જોયું છે. જેને શું કહેવાય છે? કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. હવે ત્રિજ્યાવર્તી પ્રવેગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ત્રિજ્યાવર્તી પ્રવેગ એટલે શું? ત્રિજ્યાવર્તી પ્રવેગ એટલે કોઈ પદાર્થ કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરતો હોય તો એવા પદાર્થને ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. કોઈ પદાર્થ કેન્દ્રને અનુલક્ષી પ્રવેગીત હોય, કોઈ પદાર્થ કેન્દ્રને અનુલક્ષીને પ્રવેગીત હોય એવા પ્રકારની પ્રવેગની ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. હવે ત્રિજ્યાવર્તી પ્રવેગ ની દિશા કેન્દ્ર તરફ હોય છે. ચાલો આટલું જોઈ લઈએ. ચલો ત્યારબાદ આગળ જોઈએ. આલું જે સિંજાયની આકૃતિ જોઈએ. આ વર્તુળ, આ એમ દળ ધરાવતો પદાર્થનો વેગ વી સ્પર્શકની દિશામાં હોય છે અને એ સ્પર્શકની દિશા ત્રિજ્યા સાથે 90 એંગલ બનાવે છે કોઈ પણ બિંદુએ. જુદા જુદા વેગની દિશા લીધી છે અને એંગલ પણ દર્શાવેલા છે. આ આર ત્રિજ્યા અને અંદર તરફ પ્રવેગની દિશા ત્રિજ્યાવર્તી પ્રવેગ, એ આર ત્રિજ્યાવર્તી પ્રવેગની દિશા અંદર તરફ છે. તો અહીં આકૃતિ પરથી આર ત્રિજ્યાવાળા
आर त्रिज्या वाला वर्तुळ में वर्तुळ पर एम दल धरावतो पदार्थ पदार्थ नी गति दर्शावेल छे। चलो अहीं आकृति पर थी आर त्रिज्यावाला वर्तुळ पर एम दल धरावतो पदार्थ नी गति दर्शावेल छे। हवे एक बीजो पॉइंट लगे कि भाई त्रिज्या अने वेग हवे अहींया प्रवेग कई रीते मळे विद्यार्थी मित्रों प्रवेग क्यारे मळे। चलो समझवा जेवी वस्तु छे बहु ज अने एमसीक्यू नीट माटे खास एमसीक्यू अने नीट JEE माटे खास। चलो हवे कोई पदार्थ प्रवेग क्यारे मळे तो के ज्यारे पदार्थना वेगमां જ્યારે પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય સમય સાપેક્ષે થતો હોય જ્યારે પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય સમય સાથે જે ફેરફાર થાય છે એના કારણે પ્રવેગ ઉદ્ભવે છે પ્રવેગ મળે છે। હવે અહીંયા આકૃતિ જુઓ તો અહીંયા આકૃતિમાં નિયમિત ગતિ માટે પદાર્થનો વેગ અચળ હોય છે। ચલો સમજો વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રવેગ મળે ક્યારે કેન્દ્રગામી પ્રવેગ જે છે એ આર આ ક્યારે પ્રવેગ મળે તો કે જ્યારે પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય તો પ્રવેગ મળે। કોઈ પણ પ્રવેગ કે પદાર્થના વેગમાં ફેરફાર થતો હોય સમય સાપેક્ષે તો તમને પ્રવેગ મળે। હવે આકૃતિમાં તમે જુઓ તો અથવા તો કોઈ પણ પદાર્થ જે છે એ વર્તુળમાં ગતિ કરતો હોય તો એનો પદાર્થનો વેગ જે છે એ કેવો હોય છે અચળ। તો અચળ વેગથી એ કોઈ આર ત્રિજ્યાને અનુલક્ષીને પદાર્થ આર ત્રિજ્યા બનાવીને પદાર્થ જે છે એ વર્તુળમય ગતિ એની કન્ટિન્યુ કરે છે પણ એ વર્તુળમય ગતિ કન્ટિન્યુ કરવા માટે પદાર્થનો વેગ જે છે એ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો અચળ હોય છે। તો મારો તમને એક ક્વેશ્ચન છે કે વેગ અચળ છે તો પ્રવેગ કઈ રીતે મળશે? પ્રવેગ તો જે છે એ ત્યારે મળે કે જ્યારે વેગમાં ફેરફાર થતો હોય। અહીંયા મેં એવું સેન્ટેન્સ આપી દીધું પદાર્થનો વેગ અચળ હોય છે પણ પદાર્થનો વેગ અચળ હોય છે પણ પદાર્થનો વેગ જે છે એ વેગ એ સદિશ રાશિ છે। કેવી રાશિ છે વિદ્યાર્થી મિત્રો? સદિશ રાશિ છે પણ સદિશ રાશિ જે છે એ કઈ વસ્તુ ઉપર આધાર રાખે તો કે મૂલ્ય અને દિશા। હવે અહીંયા વેગનું મૂલ્ય તો જે છે એ અચળ છે એ તો અચળ ઝડપથી ગતિ કરે છે તો હવે કઈ એવી કન્ડિશન છે કે જેનાથી આપણે એવું કહી શકાય કે અચળ પ્રવેગી ગતિ કરે છે પ્રવેગ અચળ મળે છે? પ્રવેગ ક્યારે અચળ મળે કે જ્યારે વેગમાં બદલાવ આવતો હોય। તો વેગ એટલે બદલે છે કે આ જે પદાર્થ છે એના વેગની દિશા સતત બદલાય છે પદાર્થના વેગની દિશા સતત બદલાય છે અને વેગ છે એ સદિશ રાશિ છે એટલે સદિશ રાશિ હોવાથી જો પદાર્થની દિશા બદલાતી હોય એકમ સમયમાં પદાર્થના વેગની દિશા બદલાતી હોય તો પ્રવેગ મળે છે અને એ પ્રવેગ કેવો મળે? અચળ પ્રવેગી ગતિ મળે છે। ચલો સમજાય તો અહીંયા હું સેન્ટેન્સ લખી શકાય નિયમિત વર્તુળમય ગતિ માટે પદાર્થનો વેગ અચળ છે પરંતુ તેની દિશા સતત બદલાયા કરે છે તે
જેની દિશા સતત બદલાયા કરે છે. કઈ દિશામાં એની હોય, કઈ દિશામાં બદલાયા રાખે છે? તો કે જે દિશામાં દિશા, દિશાનો પ્રશ્ન છે કઈ દિશામાં હોય, તો કે વેગ એ પદાર્થના એમ દળના પદાર્થના પદાર્થની દિશા સ્પર્શકની દિશામાં હોય છે. સોરી, વેગની દિશા એ, એક જ મિનિટ, પૂરું સેન્ટેન્સ લખી. વેગની દિશા એ સ્પર્શકની દિશામાં હોય છે. વેગની દિશા એ સ્પર્શકની દિશામાં હોય છે. ચાલો પછી બીજું. વેગ અને ત્રિજ્યા વચ્ચે નો ખૂણો અચળ રહે છે. નિયમિત વર્તુળમય ગતિમાં વેગ અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો અચળ રહે છે. વેગ અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો નાઇન્ટી ડિગ્રી જ હોય છે, ફિક્સ હોય છે, 90 ડિગ્રી જ હોય છે. ચલો સમજાય. આ એક કારણ છે કે વેગ અચળ હોવાથી પ્રવેગ મળે છે, કારણ કે વેગની દિશા બદલાય છે. વેગ સદિશ રાશિ છે, દિશા અને મૂલ્ય પર આધારિત છે. વેગની દિશા છે એ સ્પર્શકની દિશામાં હોય છે, અને વેગ અને ત્રિજ્યા વચ્ચે ખૂણો અચળ બને છે. નિયમિત વર્તુળમય ગતિ માટે વેગ અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલો અચળ હોય છે? તો કે 90 ડિગ્રી જેટલો અચળ હોય છે. ચલો હવે બીજી વાત કરીએ કે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર આપણે બળ મેળવવાનું. જો અહીંયા કેન્દ્રગામી બળની મેં વાત કરી છે, કેન્દ્રગામી બળ મેળવવાનું છે, તો એની વાત કરી લઈએ. બળ કઈ રીતે મળશે? ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર, ચલો શું છે એનો બીજો નિયમ? તો કે એફ બરાબર ડીપી બાય ડીટી, અથવા તો એફ બરાબર એમએ. ચલો આવું લખી શકાય, એફ બરાબર એમએ. હવે લખવાનું અહીં પદાર્થનો ત્રિજ્યાવર્તી પ્રવેગ, એટલે એસી ત્રિજ્યાવર્તી પ્રવેગ, એ શું છે? તો કે એમ વી સ્ક્વેર અપોન આર. આ પદાર્થનો ત્રિજ્યાવર્તી પ્રવેગ છે એસી બરાબર એમ વી સ્ક્વેર અપોન. ચલો હવે બળ વાળું સમીકરણ, એટલે એફ બરાબર ડીપી બાય ડીટી ઇક્વલ ટુ એમ એ, એટલે એફ બરાબર એમ એ. આ સમીકરણમાં પ્રવેગની કિંમત મૂકી દઈએ તો આપણને સેન્ટ્રીપેટલ એસેલરેશન, કેન્દ્રગામી પ્રવેગ જે છે, મળી જાય. એમ એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ નહીં આવે, ખાલી વી સ્ક્વેર અપોન આર આવશે. એફ સી બરાબર એમ વી સ્ક્વેર અપોન આર, આ બળ મળશે. ચલો કેન્દ્રગામી બળ, આ સૂત્ર છે શેનું છે? કેન્દ્રગામી બળ. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો, આટલું ઝડપથી જોઈ લ્યો.
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એના 2-3 પોઈન્ટ જોઈ લઈએ. ચલો કેન્દ્રગામી બળ માટેના 2-3 પોઈન્ટ બીજા જોઈ લઈએ, ખાસ એની સામ્યતા અથવા તો એવા ઉદાહરણો. ચલો કેન્દ્રગામી બળ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા હોય છે. કેન્દ્રગામી બળ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા હોય છે. એમાં પહેલું એક્ઝામ્પલ તરીકે સૂર્યની આસપાસ ગ્રહોને ભ્રમણ કરવા માટે સૂર્યની આસપાસ ગ્રહોને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય વડે ગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. તો આ વન ઓફ ધ એક્ઝામ્પલ છે જે તમે લાઈવ જોવો જ છો, આપણે રૂટીન છે આપણું ગુરુત્વાકર્ષી બળ, કે સૂર્ય કેન્દ્રમાં છે અને બધા ગ્રહો એના ફરતે પરિભ્રમણ કરે છે, તો એ એક કેન્દ્રમાં એક બળ રહેલું છે કે એ દળના કારણે. ગુરુત્વાકર્ષણમાં જોશો કે ગુરુત્વાકર્ષણ બળ મેઇન કોના દ્વારા લાગે છે, તો કે બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગે છે અને એની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઉદ્ભવે છે. પણ એ આપણે ચર્ચા નથી કરવાની. પણ કેન્દ્રગામી બળ છે એ અહીંયા ઉત્પન્ન થાય છે, કારણ કે એનો જે પ્રવેગ છે, પૃથ્વી જે ફરતી હોય છે, તો પૃથ્વીના ફરવાનો પરિભ્રમણનો પ્રવેગ એ પૃથ્વીના જે પ્રવેગ છે એ સૂર્યને અનુલક્ષી, સૂર્યથી પૃથ્વીની ત્રિજ્યા છે એ ત્રિજ્યા તરફનો એની દિશા છે પ્રવેગની, એ ત્રિજ્યા તરફની હોય છે. એટલે સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે પૃથ્વી, અને પૃથ્વી જે દિશામાં એ પૃથ્વીનો વેગ છે એની સ્પર્શકની દિશા તમે લ્યો અને એની ત્રિજ્યા સાથેનો એંગલ બનાવો તો એ હંમેશા 90 ડિગ્રી થતો હોવો જોઈએ. તો આ એક એક્ઝામ્પલ છે કે ભાઈ બળ છે એ કેન્દ્રગામી છે, પણ એ કોના દ્વારા જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું લાગે, કોના દ્વારા, તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે એ બળ કેન્દ્રગામી બળ થઈ જશે. ચલો તો એક કેન્દ્રગામી બળ છે. હજી આવું જ એક બીજું એક્ઝામ્પલ, કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરતું હોય એવું પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ
પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ. ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ બીજું એક્ઝામ્પલ પણ સમજવાનો પ્રયત્ન કરો. તો આમ જોયું વિદ્યાર્થી મિત્રો કે જુદા જુદા બળ માટે કેન્દ્રગામી બળ લાગુ પડે છે. બળના ટાઈપ્સ ભલે ડિફરન્ટ હોય, આમાં ગુરુત્વાકર્ષી બળ હતું, આમાં વિદ્યુત બળ હતું, લાગતું વિદ્યુત બળ. તો બળના ટાઈપ્સ ભલે ડિફરન્ટ હોય પણ એનું જે રિઝલ્ટ મળે છે પદાર્થની ગતિ માટેનું, તો પદાર્થની ગતિ માટેનું જે રિઝલ્ટ મળે છે એ બધી માટે કેન્દ્રગામી ગતિ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વસ્તુ ક્લિયર થઈ કે બળના ટાઈપ્સ ડિફરન્ટ પણ કેન્દ્રગામી બળ જોવા મળે છે. હજી એક બીજું એક્ઝામ્પલ જોઈએ. જ્યારે કોઈ વળાંક વાળા રસ્તા પર વળાંક લેતા પહેલા વાહનો માટે કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનોના ટાયરો વચ્ચે નું ઘર્ષણ બળ છે. ચલો, જ્યારે કોઈ વળાંકવાળા રસ્તા પર વળાંક લેતા વાહનો માટે કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનના ટાયર વચ્ચેનું ઘર્ષણ બળ છે. તો અહીં ઘર્ષણના કારણે કેન્દ્રગામી ગતિ લાગુ પડે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો,
હજી આના સિવાય તમારે આ એક ઘર્ષણ બળ લખી નાખું, ટીક કરી નાખું. હવે તમારે એ કામ કરવાનું છે કે મેં જે તમને આ રીતે એક્ઝામ્પલ આપેલા છે એવા તમારે પણ એક્ઝામ્પલ ફાઇન્ડ આઉટ કરવાના છે. તમારે તમારી રીતે એક્ઝામ્પલ ગોતીને લખવાના છે. એટલે ખાસ આ કમ્પ્લીટ કરો. કે જે એક્ઝામ્પલ છે એનું તમારે હોમવર્ક કરવાનું છે. હોમવર્કમાં તમારે જુદી જુદી કેન્દ્રગામી બળ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા હોય એના એક્ઝામ્પલ ઉદાહરણ ગોતવાના છે. આ તમારો હોમવર્ક છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક લાસ્ટ છેલ્લી વાત કરી લઈએ કેન્દ્રગામી બળના સૂત્રની. કેન્દ્રગામી બળ નું સૂત્ર એફ બરાબર એમ વી સ્ક્વેર અપોન આર, પછી વી ઇક્વલ ટુ આર ઓમેગા પણ તમે લખી શકો. વી ઇક્વલ ટુ આર ઓમેગા, વી ઇક્વલ ટુ આર ઓમેગા આ સમીકરણમાં કિંમત મૂકશો અને કેન્દ્રગામી બળ તમને શું મળશે, એમ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોટ આર. તો આર આર કેન્સલ, એમ આર ઓમેગા સ્ક્વેર. આ એમસીક્યુ માટે ખાસ જો તમને જો ઓમેગા એટલે કે કોણીય વેગ, ઓમેગા એ શું છે, કોણીય વેગ અથવા તો કોણીય ઝડપ, આપેલ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એફ સી બરાબર એમ આર ઓમેગા સ્ક્વેર. ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એફ સી ઇક્વલ ટુ એમ આર ઓમેગા સ્ક્વેર. ચલો રેડી ભાઈ વિદ્યાર્થી મિત્રો, તો આટલું કરવાનું છે. તો આટલું ખાસ યાદ રહે કે કેન્દ્રગામી બળ મેઇન આ સૂત્ર છે, પણ કઈ રીતે આખી થિયરી છે એ તમારે યાદ રાખવાની છે. એના એક્ઝામ્પલ બધું ટોટલી હવે એક કે બે થિયરી બાકી છે, પછી આપણે ન્યુમેરિકલ લઈ લેશું. તો આજના લેક્ચરમાં આટલું રાખી વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચરમાં જે ટોપિકની ડિસ્કશન કરવાની છે આપણે એનું કહી દઉં તમને. તો નેક્સ્ટ લેક્ચર માટે સમતલ અથવા તો સમતલ એટલે સમસ્થિતિ દ્રષ્ટા પર વાહન જે છે એ વળાંક લેતું હોય ત્યારે કેન્દ્રગામી બળ લાગુ પડે. કેન્દ્રગામી બળ ભણી ગયા છે તો એના માટે એની મહત્તમ ઝડપ કેટલી છે એનું સૂત્ર મેળવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એ એક આપણે મેળવી લઈએ નેક્સ્ટ લેક્ચરમાં. અને પછી ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર મહત્તમ ઝડપનું સૂત્ર મેળવવાનું છે અને એની શરતો, બસ આટલી જ વસ્તુ બાકી છે. એટલે વધારેમાં વધારે બે લેક્ચરમાં આ કમ્પ્લીટ થઈ જશે. તો નેક્સ્ટ લેક્ચરથી જોઈએ આપણે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર પદાર્થની મહત્તમ ઝડપ અને સમસ્થિતિ રસ્તા પર પદાર્થની મહત્તમ ઝડપ.